વંદે માતરમ બાળ મિત્રો આજે આપણે શીખવાના છીએ પ્રકરણ નંબર તેર ધ્વનિ ધ્વનિ એટલે કે અવાજ તમને તમારી શાળામાં તાસ પૂરો થયો એ કેવી રીતે ખબર પડે છે જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમે ડોરબેલનો ધ્વનિ સાંભળો છો ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે મોટે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય છે તમે કદાચ સંતાકુકડીની રમત રમ્યા હશો આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે આખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે કે કયો ખેલાડી તેની સૌથી નજીક છે બાળ મિત્રો શાળામાં બેલનો ટકોરો સાંભળીને આપણને ખ્યાલ આવી જાય છે કે તાશ પૂરો થયો છે દરવાજાનો ખખડવાનો અવાજ કે ડોરબેલનો અવાજ સાંભળીને ખ્યાલ આવી જાય છે કે દરવાજા પાસે કોઈ વ્યક્તિ ઊભું છે કોઈના પગલાનો અવાજ સાંભળીને ખબર પડી જાય છે કે કોઈ આપણી તરફ આવી રહ્યું છે ઉપરાંત પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સાંભળીને આપણે તેને ઓળખી શકીએ છીએ આમ ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો તમારી શાળાના સંગીતના ઓરડામાં વાદ્યો જેવા કે વાંસળી તબલા હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો તો બાળમિત્રો આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ જેમ કે પક્ષીઓનો કલરવ પશુઓનો બોલવાનો અવાજ ટેલિવિઝન રેડિયો જેવા સાધનોમાંથી ઉત્પન્ન થતો અવાજ પંખા જેવા સાધનો તથા કારખાનામાં મશીનો ચાલવાનો અવાજ વસ્તુઓનો પડવાનો અવાજ રસ્તા પરથી અવર જવર કરતા વાહનોનો અવાજ ઉપરાંત સંગીતના સાધનો જેવા કે વાંસળી સિતાર તબલા અને હાર્મોનિયમનો અવાજ આપણે સાંભળીએ છીએ હવે પ્રશ્ન એ થાય છે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કેવી રીતે એક બીજા પર પ્રસરણ પામે છે આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ અમુક ધ્વનિ બીજા કરતા શા માટે મોટેથી સંભળાય છે આ પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું સૌ પ્રથમ ચર્ચા કરીએ કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે શાળાનો ઘંટ એટલે કે બેલ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો તમને શું અનુભવ થાય છે જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરો શું તમને તે કંપન કરતું લાગે છે તો બાળ મિત્રો શાળાનો બેલ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે સ્પર્શ કરવામાં આવે તો આપણને બેલની ધ્રુજારી અનુભવાશે નહીં પરંતુ બેલ જ્યારે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે સ્પર્શ કરવામાં આવે તો આપણને બેલની ધ્રુજારીનો અનુભવ થશે આ ધ્રુજારી જ્યાં સુધી થશે ત્યાં સુધી આપણને બેલનો અવાજ સંભળાશે જ્યારે ધ્રુજારી બંધ થતાં આપણને અવાજ સંભળાશે નહીં આમ કંપન કરતા પદાર્થો દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે ચાલો તેને સમજવા કેટલીક પ્રવૃત્તિઓ કરીએ સૌ પ્રથમ જોઈએ પ્રવૃત્તિ તેર પોઈન્ટ એક ધાતુની એક થાળી કે છીછરો તવો લો તેને અનુકૂળ સ્થળ પર લટકાવો કે જેથી તે દિવાલને ન સ્પર્શે હવે એક લાકડી વડે તેના પર પ્રહાર કરો થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો શું તમે કંપનોનો અનુભવ કરો છો ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો અને પ્રહાર કર્યા પછી તરત જ તેને હાથમાં ચુસ્ત રીતે પકડો શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યારબાદ આ થાળીને સ્પર્શ કરો શું હવે તમે કંપનોનો અનુભવ કરી શકો છો તો ધાતુની થાળી પર લાકડી વડે પ્રહાર કરી હળવેથી આંગળી વડે સ્પર્શ કરવામાં આવે તો આપણને થાળીના કંપનનો અનુભવ થશે અને તે દરમિયાન આપણને ધ્વનિ પણ સંભળાશે પરંતુ જો થાળીને હાથમાં ચુસ્ત રીતે પકડવામાં આવે છે તો થાળીનો કંપન બંધ થઈ જાય છે જેને લીધે ધ્વનિ પણ બંધ થાય છે આમ પદાર્થના કંપનને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે હવે જોઈએ પ્રવૃત્તિ એક રબર બેન્ડ લો તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વિટાડો હવે બે પેન્સિલ ને બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો હવે રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે શું રબર બેન કંપન અનુભવે છે આકૃતિમાં બતાવ્યા મુજબ રચના કરી રબરને મધ્યમાંથી ખેંચવામાં આવે અને છોડી દેવામાં આવે તો રબર કંપન અનુભવે છે જેના લીધે અવાજ ઉત્પન્ન થાય છે આમ આ પ્રવૃત્તિ પરથી પણ આપણને ખ્યાલ આવે છે કે પદાર્થના કંપનને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે ધોરણ તમે શીખ્યા કે કે એક સ્થાનેથી બીજા આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે જ્યારે તેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી આમ એક સ્થાનેથી બીજા સ્થાને કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહેવાય છે જો પદાર્થનું કંપન થાય તો ધ્વનિ ઉત્પન્ન થાય છે અને જો પદાર્થનું કંપન ન થાય તો ધ્વનિ ઉત્પન્ન થતી નથી હવે જોઈએ પ્રવૃત્તિ તેર પોઈન્ટ ત્રણ ધાતુની એક ડીશ લો તેમાં પાણી રેડો તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરો શું તમે ધ્વનિ સાંભળો છો ફરીથી ડીશ પર પ્રહાર કરો અને પછી તેને સ્પર્શ કરો શું તમને ડીશ કંપન કરતી લાગે છે ડીશ પર ફરી પ્રહાર કરો અને પાણીની સપાટી પર જુઓ શું તમને ત્યાં કોઈ તરંગો દેખાય છે હવે ડીશને પકડી રાખો પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે શું તમે ફેરફાર સમજાવી શકો શું ત્યાં પદાર્થોના કંપનોને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે થાળીમાં પાણી ભરી ચમચી વડે પ્રહાર કરી થાળીને સ્પર્શ કરવામાં આવે તો આપણને કંપનનો અનુભવ થશે અને ધ્વનિ પણ સંભળાશે ઉપરાંત થાળીના કંપનને કારણે થાળીમાં ભરેલા પાણીમાં તરંગો ઉત્પન્ન થાય છે જો થાળીને પકડી રાખવામાં આવે તો નથી ઉપરાંત કંપન બંધ થઈ જાય છે આમ આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે અમુક કિસ્સામાં કંપનો સહેલાઈથી દ્રશ્યમાન થાય છે પરંતુ મોટા ભાગના કિસ્સામાં તેમનો કંપ વિસ્તાર ખૂબ જ નાનો હોવાથી આપણે તેને જોઈ શકતા નથી તેમ છતાં આપણે તેને અનુભવી શકીએ છીએ તો બાળ મિત્રો કોઈપણ ઉપર નીચે કે આગળ પાછળ થતી ગતિને કંપન કહેવાય છે કંપન દરમિયાન દોલન જેટલો વિસ્તાર રોકે છે તેટલા વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય છે એટલે કે કોઈપણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે કંપ વિસ્તાર અનુભવ કરી શકીએ છીએ દાખલા તરીકે ઘડિયાળના લોલકનો કંપ વિસ્તાર મોટો હોય છે જેથી આપણે તેના કંપનને જોઈ શકીએ છીએ જ્યારે થાળીનો કંપ વિસ્તાર નાનો હોવાથી તેના કંપનને આપણે જોઈ શકતા નથી હવે જોઈએ પ્રવૃત્તિ તેર પોઈન્ટ ચાર એક પોલા નારિયેરનું કાચલો લો અને એક સંગીત વાદ્ય એક તારો બનાવો માટીના ઘડાની મદદથી પણ તમે તે બનાવી શકો આ વાદ્ય વગાડો અને તેના કંપન કરતા ભાગને ઓળખો બાળમિત્રો સંગીતનું વાદ્ય એક તારો બનાવી વગાડવામાં આવે તો તેમાં રહેલા તારનું કંપન થાય છે અને આ તારના કંપનના લીધે ધ્વનિ ઉત્પન્ન થાય છે તમે પરિચિત હો તેવા સંગીત વાદ્યોની એક યાદી બનાવો અને તેમના કંપન કરતા ભાગોને ઓળખો કોષ્ટક તેર પોઈન્ટ એકમાં થોડા ઉદાહરણો આપેલ છે બાકીના કોષ્ટકને પૂર્ણ કરો તો ચાલો જોઈએ સંગીતના વાદ્યો અને આ સંગીતના વાદ્યોમાં કયા ભાગના કંપનને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે સૌ પ્રથમ છે તણાયેલી દોરીના કંપનને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે તબલા તબલામાં ખેંચાયેલી ચામડાની સપાટી કે મેમ્બ્રેન એટલે કે પ્લાસ્ટિકની સપાટીના કંપનને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે વાસળી વાસળીમાં હવાનો સ્તંભ એટલે કે હવાની ધ્રુજારીના કારણે કે હવાના કંપનના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો નગારામાં ખેંચાયેલ ચામડાની પટ્ટીની ધ્રુજારીના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે પાંચમું હાર્મોનિયમ હાર્મોનિયમમાં હવાની ધ્રુજારીના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ જ પ્રમાણે છઠ્ઠો બ્યુગલ તેમાં પણ હવાની ધ્રુવજારીના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે અને સાતમો મંજીરા જેમાં લોખંડની પટ્ટીની ધ્રુજારીના કારણે ધ્વની ઉત્પન્ન થાય છે તમારામાંથી ઘણાએ કદાચ મંજીરા માણ એટલે કે સાંકડા મોઢાવાળો માટીનો ઘડો માટીના ઘડા અને કરતાલ જોયા હશે આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે આ સંગીત વાદ્યોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે છે તમે આના જેવા જ બીજા સંગીત વાદ્યોના નામ આપી શકો તમે પણ એક સંગીત વાદ્ય બનાવી શકો બાળ મિત્રો અહીં આકૃતિમાં આપણે માણ જોઈ શકીએ છીએ જે માટીમાંથી બનાવેલો ગળો હોય છે આ ઘડાને ટીપવામાં આવે કે અથડાવવામાં આવે તો તેમાં રહેલી હવાની ધ્રુજારીના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે મંજીરા જેમાં લોખંડની પટ્ટીની કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે હવે જોઈએ પ્રવૃત્તિ તેર પોઈન્ટ પાંચ સૌપ્રથમ છ થી આઠ પ્યાલા કે ડબલાલો તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણીથી ભરો હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા પર પ્રહાર કરો એક પછી એક બધા પર પ્રહાર કરો તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે આ તમારો જલ તરંગ છે તો બાળ મિત્રો 6 થી 8 પ્યાલા લઈ તેમાં વધતા ક્રમમાં પાણી ભરવામાં આવે અને વારાફરથી ક્રમશઃ તેના પર પેન્સિલથી પ્રહાર કરવામાં આવે તો આપણને દરેક ગ્લાસમાંથી અલગ અલગ અવાજ સંભળાશે બાળમિત્રો ગ્લાસની સપાટી પર પેન્સિલથી પ્રહાર ગ્લાસની સપાટીની ધ્રુજારીને લીધે અવાજ ઉત્પન્ન થાય છે પરંતુ દરેક ગ્લાસમાં પાણીની માત્રા અલગ અલગ હોવાથી આપણને ધ્વનિ પણ અલગ અલગ સંભળાય છે આમ ગ્લાસમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ ફક્ત ગ્લાસની સપાટીની ધ્રુજારી પર જ નહીં તેમાં ભરેલા દ્રવ્ય પર પણ આધાર રાખે છે આમ જ્યારે આપણે સિતાર જેવા વાદ્યનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી પરંતુ તે સમગ્ર વાદ્યનો છે જે સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે આજ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી પરંતુ સમગ્ર છે તો આજે આપણે શીખી ગયા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે નેક્સ્ટ વિડીયોમાં મનુષ્યો દ્વારા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેના વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ જય હિન્દ જય ભારત